तांदेजा विस्तार में पानी भराता लोगों ने अवर जवर करवामां हालाकीनो सामनो करवानो भारो आव्यो छे। शहेरना पश्चिम विस्तार में आवेला वोर्ड नंबर 10 विस्तारना तांदेजा विस्तारमांथी हाई टेन्शन लाइन पसार थती होय तेने अड़ीने रोडनी कामगीरी तथा वरसादनी कांसनी कामगीरी करवामां न आवता स्थानिकोने अवर जवर करवामां मुश्केलीओनो सामनो करवानो भारो आव्यो छे। साथे साथे छेल्ला घणा वर्षोथी स्थानिको द्वारा वोर्ड कचेरी तथा विस्तारना काउंसिलरोने पण रजूआत करवा छतां रोड तथा वरसादी कांसनी कामगीरी न थता स्थानिको द्वारा आजरोज भारे सूत्रोच्चार करी तंत्र विरुद्ध रोष व्यक्त करवामां आव्यो हतो तथा वहेली तके समस्यानुं निराकरण करवामां आवे तेवी मांगणी करी हती। तांदलजाना 24 मीटर हाई टेन्शन रोड पर तमे आज जोई रह्या छो कि अमे अहींया छेल्ला 4.5 वर्षथी अमे अहींया रही रह्या छे ने अहींया आवेली अलमुकाम 1, 2, 3 आमेना हाइट्स अने बीजा पण बीजी अलग अलग अहींया सोसायटीओमां करीबन 1000 फ्लेट ने 1000 माणस 1000 परिवारो रहे छे। छेल्ला 4.5 वर्षथी अहींया કોઈપણ પ્રકારનું ડેવલપમેન્ટનું કામ થયેલ નથી ને છેલ્લા 4 વર્ષથી અહીંયાના રોડ રસ્તાનું ગટર લાઇનનું ના પીવાના પાણીનું પ્રોપર કોઈ કામ રેગ્યુલર થયેલું નથી ને આપ જોઈ શકો છો કે અહીંયા નીકળવા માટે રસ્તો પણ વ્યવસ્થિત છે નથી ને હમણાં જ 2 દિવસ પહેલાં અમારા એક કલીગ છે એમના પડી જતા એમનું હાથ પણ અહીંયા ફ્રેક્ચર થયેલો છે ને વારે ઘડી આવા નાના મોટા બનાવ તો બનતા જ રહે છે કે પડી જવાના હતી। તો અમારું ખાલી માંગણી એ છે તંત્ર જોડે કે તમે અહીંયા જલ્દથી જલ્દ ગટર લાઇન ને રોડ રસ્તાનું કામ કરાવે। અમે વારે ઘડીએ આની રજૂઆત અમે એના પણ કરેલી છે પણ તે છતાં પણ અમારું આગળ કોઈ કામ થયેલ નથી। અમે પીએમઓમાં સીએમઓમાં તથા લોકલ તંત્રમાં પણ અમે આની રજૂઆત કરેલી છે। વારે ઘડી અમે કોર્પોરેટરને પણ અમે આની જાણ કરેલી છે, વોર્ડ ઓફિસમાં પણ અમે જાણ કરી છે પણ તે છતાં પણ કોઈ અમારા એરિયાની કોઈ સૂઝ લેતું નથી। તો અમારી ખાલી એ અરજ છે કે અમારા એરિયાનું જલ્દથી જલ્દ કામ થાય અને જલ્દથી જલ્દ અહીંયા રોડની કાર્યવાહી શરૂ થાય એવી અમારી માંગણી છે। તમારા કાઉન્સિલરો કયા કયા લાગે, કયા કોર્પોરેટર છે, કયો વોર્ડ લાગે છે? અમારે વોર્ડ નંબર 10 લાગે છે અહીંયા આગળ। તમે કોર્પોરેટરને રજૂઆત કરી છે? અમે ઓલરેડી કોર્પોરેટરને 2-3 વાર રજૂઆત કરી ચૂક્યા છે લેખિતમાં પણ લગતી 4-5 વાર અમે રજૂઆત કરી ચૂક્યા છે, બરાબર છે, પણ હજુ સુધી આના કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી। વેરો ભરેલો છે તમે? અમે છેલ્લા લાસ્ટ અમારા 4 વર્ષથી એક પણ કોઈ પણ એવું વ્યક્તિને જેણે વેરો ના ભર્યો, અમે વેરા પણ ભરીએ છીએ, અમે બધી તરહના અમે કરવેરા ચૂકવીએ છીએ, તે છતાં પણ અમારે કોઈ સૂર લેતું નથી। તો અમને તંત્ર જોડે ખાલી એક જ માંગણી છે, અમને રોડ રસ્તા વ્યવસ્થિત ને કરી આપે, પીવાના પાણીની સુવિધા વ્યવસ્થિત કરી આપે, કેમ કે હમણાં આ ગટર લાઇનો ઉભરાતા અહીંયા ગટર પ્રોપર છે નથી ને જે પાણી આજે પણ ગંદુ આવે છે। તો અમારી ડિમાન્ડ છે કે અહીંયા જલ્દથી જલ્દ રસ્તા બની જાય એવી અમારે બીએમસીને નંબર છે। તમારી સમસ્યાનું નિવારણ નહીં આવે તમે શું કરશો? અમે પછી ગાંધી માર્ગે અમે અહીંયા ધરણો કરીશું। કેટલી તકલીફો પડે જ્યારે આટલું બધું પાણી ભરાતું હોય, ફરીને જવું પડતું હશે, અહીં શોર્ટકટ એક રોડ પણ નીકળે છે પણ તે છતાં પણ પાકો રોડ નથી બનાવવામાં આવ્યો, કેટલી તકલીફ પડે? સાહેબ અહીં તકલીફ તો એવી છે કે અહીંયાથી તમે જોઈ શકો છો કે પાણીના અંદર નાના છોકરાઓ પણ નીકળી નથી શકતા, બુઝુર્ગોને જવામાં તકલીફ થાય છે, સ્કૂલોની વાનો અહીંયા નથી આવતી કારણ કે પાણી જવા માટેની તકલીફ ના હોવાના લીધે પછી પબ્લિકને પોતે પોતાના એના અંદર એ મૂકવા જવા માટે પણ તકલીફ પડે છે। આમ ટુમું રહું છું, મેં 2004માં હું રસ્તા પરથી આવતો હતો, પાણી ભરેલો હતો, ફરીને આવતો હતો, તમારી ગાડી બાઇક સ્લીપ થઈ ગઈ, સ્લીપ થઈ એમાં ડૉક્ટર દવાખાને ગયો, 40-50 હજાર રૂપિયા ખર્ચો થયો મારો, હવે આપવા કોણ તૈયાર છે? આ રોડવાળા તો રોડ તો બનાવતા નથી, કોર્પોરેશનની આંખો ખુલતી નથી અને કોર્પોરેશનવાળા કોઈ આવતાય નહીં, વેરો બધું જ અમે ભરીએ છીએ કોર્પોરેશનમાંથી, લોકો સમસ્યાઓ ત્યારે તો નથી, વેરો તો આપવા આવતા હશે? વેરો તો અમે ભરીએ જ છીએ ને, વેરો અમે જાતે જઈને ભરાવાનો, એ તો વેરા પાવતી આવે છે, પછી દંડ ભરાવ્યા। તમારી માંગ શું છે? અમારે રોડ બનવો જોઈએ પાકો,